નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 219મી જલારામ બાપાની જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી. જ્યાં રોટલો ત્યાં હરી ટુકડો, પણ મનુષ્ય અને તમામ જીવને સારું ભોજન મળી રહે તેવી ઉદાર લાગણીશીલ વિચારધારાવાળા જલારામ બાપાની જયંતીમાં આજે ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. જલારામ બાપાના જ્યાં જ્યાં મંદિર આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. જલારામ બાપા સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, ત્યારે ધોરાજીમાં પણ જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા ધોરાજીના માર્ગ પર નીકળી હતી. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ જલારામ બાપાના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ, અન્નકૂટના દર્શન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ધોરાજીના સમસ્ત લોહાણા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપાની 219મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. જય જલારામ, જય સિયારામ. આજે જલારામ બાપાની 219મી આ જન્મ જયંતિ, આજના ધોરાજીના જલારામ મંદિરમાં સવારના બાપાની પૂજા, ધ્વજારોહણ તેમજ ભોજન પ્રસાદ લેવડાવી, અત્યારના સાંજના અંકુટનું મહાદર્શન કરાવી, સાંજને મહાઆરતી તેમજ ભક્તિ સંગીતનો કાર્યક્રમ, તેમજ સાથે બાપાને જ્યાં ટુકડો ને હરી ઢુકડો એ ન્યાયે સાંજે પણ સૌને ભોજન પ્રસાદ અહીં લે છે. આજે સારા વિશ્વ જ્યારે આ જલારામ જયંતિ ઉજવી રહ્યું ત્યારે સૌને, સારા વિશ્વને, બધાને બાપાની આ 219મી જન્મ જયંતિની ખૂબ ખૂબ બધાઈ. જય જલારામ. આજે જલારામ બાપાની 219મી જન્મ જયંતિ છે અને આજે અમે જન્મ જયંતિ મનાવેલ છે ધામધૂમથી. સવારે 5000 માણસોએ પ્રસાદ લીધો બંને વાડીએ થઈને, અને અત્યારે અમારે મહાઆરતીનો કાર્યક્રમ છે, ત્યાર પછી ભજન સંધ્યા, અને ત્યાર પછી પાછો મહાપ્રસાદનું આયોજન છે. ત્યારે અત્યારે આખું ગામ જમશે, અહીંયા પ્રસાદ લેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો દ્વારકા જિલ્લા પંચાયતના 20 સદસ્યો વિરુદ્ધ ઉચાપાતની કરવામાં આવી લેખિત પુરાવા સાથે ફરિયાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં સામાજિક સમિતિના ચેરમેન રાજુબેન માઘાભાઈ પરમાર અને સામાજિક સમિતિના જ સભ્ય વીરાભાઈ દુધાભાઈ મોરી દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી 5.30 લાખ રૂપિયાની ઉચાપત કરવાની લેખિતમાં ફરિયાદ કરાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન રામભાઈ ગોરિયા અને ઉપપ્રમુખ PS જાડેજાએ DDOને લેખિતમાં ફરિયાદ કરી છે કે બંને ભાજપના સભ્યએ પોતાના અંગત ટ્રસ્ટોમાં હોદ્દાનો ગેરઉપયોગ કરીને 5.30 લાખની રકમ ચૂકવ્યા હોવાના પુરાવા સાથે તાત્કાલિક અસરથી જ ગેરલાયક ઠેરવી હોદ્દા પરથી દૂર કરવાની ફરિયાદ કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીના 2 ચૂંટાયેલા સદસ્યો પૈકી રાજુબેન માધવજીભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે અને વીરાભાઈ દુધાભાઈ મોરી તેઓ પણ સામાજિક ન્યાય સમિતિના સભ્યશ્રી છે. આ ગ્રાન્ટમાં, આ સામાજિક ન્યાય સમિતિની જે ગ્રાન્ટ છે એમાંથી 5.5 લાખ રૂપિયાનો અંદાજે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના જ ટ્રસ્ટોમાં ગ્રાન્ટ ફાળવી અને હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. રાજુબેન છે, એમના પોતાના સાસુના નામે ટ્રસ્ટ છે અને એમના પતિદેવ છે એ એમના પ્રમુખ છે. જ્યારે વીરાભાઈ છે મોરી, એ તો પોતે જ એના ટ્રસ્ટના પ્રમુખ છે. આ 5.5 લાખ રૂપિયા પોતાના ટ્રસ્ટોમાં ફાળવીને હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે પોતે મનસ્વી રીતે કામ કરેલ છે એની અમે ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીને આની અરજી કરી અને મેં અને પ્રમુખે બંને ફરિયાદ કરેલ છે કે આ સભ્યશ્રીઓએ હોદ્દાના દુરુપયોગ કર્યો હોય તો કલમ 85 મુજબ આ લોકોને આ સત્તા ઉપરથી પદ ભ્રષ્ટ કરવા જોઈએ અને એની કાર્યવાહી કરવા માટે અમે ફરિયાદ કરેલ છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીએ લેખિતમાં એક રજૂઆત મને આપેલી. રજૂઆતના મુખ્યત્વે મુદ્દાઓ જોઈએ તો જિલ્લા પંચાયતની 2 સમિતિઓ છે, બંને સમિતિના ચેરમેન દ્વારા જે કોઈ ઠરાવો કરી અને જે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરેલી છે એ ન્યાયસંગત નથી, એક પ્રકારની કહેવાય કે ગેરકાયદેસરના ઠરાવો છે અને પોતે જેમાં હોદ્દેદાર છે એવા ટ્રસ્ટને પોતે ગ્રાન્ટની ફાળવણી ન કરી શકે. અને આ તમામ કારણોને લઈને આ હોદ્દેદારોને હોદ્દા ઉપરથી દૂર કરવાની એમ લોકોની માગણી.
નિયમોની જોગવાઈને આપણે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી કલમ 85 એવું કહે છે કે આ હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા અત્રે નથી. એટલે જે કોઈ આદેશ નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે એમની રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપેલી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા. અરવલ્લીના ભિલોડામાં દુકાન બંધ કરી ઘરે પહોંચેલા વેપારીને ગોળીમારી કરી હત્યા. પોલીસ તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. જિલ્લા પોલીસ વડા સામે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત સાથે રેન્જ આઈજી સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. ભિલોડામાં ગત રાત્રિના રોજ શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી રાજુ અગ્રવાલ પોતાની દુકાન બંધ કરીને એક્ટિવા પર પોતાના શાંતિનગર ખાતેના નિવાસસ્થાને સ્કૂટર પાર્ક કર્યું કે તરત જ પાછળથી આવેલા બે શખ્સોએ વેપારી પર ફાયરિંગ કરીને વેપારીને લોહી લિહાણ હાલતમાં ઢાળી દીધો અને વેપારી પાસે દુકાનના વકરા નફાની બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના બાબતે મૃતક વેપારીના પાડોશી સૌપ્રથમ દોડી આવ્યા ત્યારે હત્યારાએ તેમની સામે પણ બંદૂક ધરી અને ભાગી જવામાં સફળ રહ્યા. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા અને લોહી લુહાણ હાલતમાં વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા. ત્યાં ફરજ પરના ડોક્ટરે વેપારીને મૃત જાહેર કર્યા. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી ભિલોડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં સતત 12-13 કલાક સુધી વેપારીનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં જ ઝળઝળતો રહ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને ભિલોડા ઈડર રોડ પર ભારે ચક્કાજામ કર્યો હતો અને જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી ઝડપથી હત્યારાઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ આઈજી અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને જિલ્લાનું તમામ પોલીસ તંત્ર ઘટનાસ્થળે આવી મામલો શાંત કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને મૃતક વેપારીના નિવાસસ્થાને જ્યાં ઘટના બની હતી ત્યાં મુલાકાત લીધી હતી. સમગ્ર મામલાની તપાસ માટે એફએસએલ ડોગ સ્ક્વોડ સહિતની કુમક પણ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે બનેલી લગભગ 7:30 વાગે બહાર ફાયરિંગનો અવાજ આવ્યો અને હું બહાર આવ્યો એ વખતે બે જણા દોડીને સીધા નીકળી ગયા અને મારા પર બંદૂક ધરી અને એ રીતે નીકળી ગયા બહાર. ગઈકાલે જે બનાવ બન્યો બિરોડા બજારની અંદર લગભગ 7:30 વાગે એ હજુ સુધી એની ડેડ બોડી મળેલી નથી અને કોલ્ડ સ્ટોરેજમાં જે લાશ મૂકવાની પરિવારજનોએ માગણી કરી તો એ પ્રશાસને કોઈ આના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી. હજુ સુધી બજાર આખું બંધ છે અને ચક્કા જામ થઈ રહ્યા છે રોડના અને અમારી એક જ માગણી છે કે જે બિરોડા પોલીસ સ્ટેશનનું જેટલું મહેકમ છે એટલું મહેકમ અહીંયા પૂરું થતું નથી અને પૂરો સ્ટાફ અને સારા પીએસઆઈની અમારી માગણી છે અમારી અને હજુ સુધી અમને ડેડ બોડી મળી નથી. આખું બજાર બંધ છે, બધા બજારના એસોસિએશન વેપારીઓ ભાઈઓ બધા જ અહીંયા ચક્કા જામ કરીને ઊભા રહેલા છે અને આ સરકારને ખરેખર તો ઊંધું ગાળવા જેવું છે. આવું જો થતું હોય તો એને ત્વરિત પગલાં લેવા પડે આના માટે, તો એના માટે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં શાંતિનગર સોસાયટીમાં એક વેપારી પોતાના દુકાનનો વકરો લઈ અને પાછળ એક્ટિવામાં ઘર તરફ આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ એમને એમના ઘર પાસે આંતરી પહેલેથી પીછો કરતા હતા અને પછી ઘર પાસે આંતરી એમના ઉપર ફાયરિંગ કરી એમનું મૃત્યુ નિપજાવી એમની પાસે રહેલી બેગ ઝૂંટવી અને લઈ ગયેલ છે, જેથી ભિલોડામાં 86 નંબરનો ગુનો આઈપીસી 392-302 અને આર્મ્સ એક્ટ નીચે નોંધાવેલ છે. આ બનાવ બનતા તાત્કાલિક તે એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, એસપી શ્રી અત્રે પહોંચી ગયેલા, જુદી જુદી ટીમ પાડી દીધેલી, ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ પણ અહીંયા સામે ભિલોડા પોલીસ સ્ટેશન આવી ગયેલી છે. બનાવની ગંભીરતા સમજી હું પણ ગાંધીનગરથી અત્રે આવી ગયેલ છું અને આરઆરસીની ટીમ અને બીજી ટીમ અત્રે આવી ગયેલ છે. હજી ક્રાઇમ બ્રાન્ચની અને બીજી ટીમો પણ આવનાર છે અને જુદી જુદી ટીકડીઓ અમે અનેક દિશાઓમાં વહેંચણી કરી અને મોકલી દીધેલ છે. ગુનાની ઝડપથી ડિટેક્ટ થઈ જાય એના માટેના તમામ પ્રયત્નો રેન્જ લેવલે હું પણ કરી રહ્યો છું અને એસપી શ્રી પોતાના લેવલે તૈયારી કરી રહ્યા છીએ, એટલે તાત્કાલિક ગુનો ડિટેક્ટ થઈ જાય એના માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું
સુખમય શાંતિમય સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના, અને એનએસ ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓરથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો વિદ્યાર્થીઓ બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં એનએસ ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्ज्वल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. દિવાળી
दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर, जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। જૂનાગઢના કેશોદમાં જલારામ બાપાની 219મી જન્મ જયંતિની ઉજવણી માટે ભાગ સ્વરૂપે ભવ્ય શોભાયાત્રા અને અન્નકૂટનું આયોજન જલારામ ભક્તો તેમજ રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ જલારામ મંદિરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું, જેમાં ભાવિકોની મોટી ભીડ ઉમટી હતી। સંપૂર્ણ કેશોદ જલારામ ભક્તિમય બની ગયું હતું। આ શોભાયાત્રા કેશોદના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી, જેમાં અનેક લોકો, ભાવિકો, ભક્તો જોડાયા હતા। જલારામ મંદિર પર સવારથી સાંજના સમયે સુધી ભાવિકોની ભીડ જોવા મળી અને દર્શનાર્થે લોકોનો ઘસારો જોવા મળ્યો। જલારામ મંદિરે અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જલારામ બાપાને અલગ અલગ મીઠાઈ, અન્નકૂટ ધરવામાં આવ્યા। લોકોએ જલારામ બાપાના દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી હતી। જલારામ મંદિરે અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા। જલારામ મંદિરને ભવ્ય રીતે સાજ શણગાર પણ કરવામાં આવ્યો હતો। મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો જૈન શાસનના 25 વર્ષ સમયગાળામાં ખૂબ ઓછા લોકોએ જે કઠિન તપની આરાધના કરી છે, એવા ગુણરત્ન સંવત્સર મહાતપ અંતર્ગત 480 દિવસના ઉપવાસ પાલિતાણા ખાતે પૂજ્ય સાધ્વી મહારાજ શ્રી સર્વેશ્વરી યા શાસ્ત્રીજીના મહારાજ સાહેબની દ્વારા કરવામાં આવ્યા છે। આ ઉગ્ર તપના પારણા, અનુમોદના અને બહુમાન માટે અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા। જૈનોના પવિત્ર ધામ એવા પાલિતાણા ખાતે પૂજ્ય સાધ્વી શ્રી સર્વેશ્વરી યશાસ્ત્રીજી મહારાજ સાહેબની દ્વારા અતિ કઠિન ગણી શકાય અને જૈન શાસનના 25 વર્ષના ઇતિહાસમાં ખૂબ ઓછા લોકો તપ કરી શક્યા છે, તેવા ગુણરત્ન સંવત્સર મહાતપની તપશ્ચર્યા અંગે 480 દિવસના ઉપવાસની આરાધના કરવામાં આવી। આ ઉગ્ર તપના પારણા, અનુમોદના અને બહુમાન માટે મૂળ બગસરાના અને હાલ નાગપુર ખાતે રહેતા અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્ય પારણા, અનુમોદના અને બહુમાનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન અને સુનિલ ઓઝા અને સ્થાનિક ધારાસભ્યો સહિતના લોકો જોડાયા હતા। મુખ્યમંત્રી દ્વારા મહારાજ સાહેબ વિજયરાજ સુરીશ્વરનું બહુમાન કરવામાં આવ્યું, તેમજ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મહારાજ સાહેબ વિજયરાજ સુરીશ્વર તેમજ પૂજ્ય સાધ્વી શ્રી સર્વેશ્વરી યશાશ્રીજીનું મહારાજ સાહેબના ખાસ સન્માન કરવામાં આવ્યું, તેમજ 480 દિવસના ઉપવાસ કરનાર સર્વેશ્વરી યશાશ્રીજીને તપસ્વીનું બિરુદ આપવામાં આવ્યું। 480 દિવસની ઉગ્ર તપસ્યાને લઈને અમર સ્વરૂપ પરિવાર દ્વારા 48 કરોડ રૂપિયા સમાજના ઉત્કર્ષ, ધર્મ કલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી, તેમજ જે બિલ્ડિંગમાં આ કાર્યક્રમ યોજાયો હતો તે બિલ્ડિંગને વીજળી માટે સોલર પ્લાન્ટ પણ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું। આવું તપ થતું હોય છે કે જે 400 ઉપવાસ સતત કરીને જે મહાતપ ઊભું કર્યું છે સર્વેશ્વરાજી મહારાજ મહાસાતીજી, એમને આજે પારણા હતા,
ગુજરાતની ભૂમિ ઉપર આવું કઠિન તપ ઘણા વર્ષો પછી થયું છે ત્યારે ગુજરાતનું અહોભાગ્ય છે. પાલિતાણાની પવિત્ર ભૂમિ ઉપર આ પ્રકારનું તપ સાધ્વીજીએ કર્યું છે, એને અનુમોદના આપવા અને એના વંદન કરવા પાળના કરાવવા ખાસ આવેલો. આવા સંતોના આશીર્વાદથી જ આપણું ગુજરાત દિવ્ય ગુજરાત, આધ્યાત્મિક ચેતના જગાવનારું ગુજરાત આપણું બન્યું છે. ભક્તિનું કામ ચાલુ છે, ઝડપથી પૂરું કરીશું. વિશાલ સાગઠિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પાલિતાણા. તો માંગરોળમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાપાને અન્નકૂટ ધરાયા, મુખ્ય માર્ગ ઉપરથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી. જૂનાગઢના માંગરોળમાં જલારામ જયંતિ અવસરે જલારામ મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણેશ સોસાયટી પાસે આવેલ જલારામ મંદિરમાં ભવ્ય સાંજ સળવાણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાની જય જયકારના નારાઓ લાગ્યા હતા અને જલારામ મંદિરે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના મુખ્ય માર્ગો પરથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોહણ સમાજના લોકો અને અન્ય હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા ઢળતી સાંજના સમયે માંગરોળના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ હતી, જેમાં ભક્તો ભાવિકો ડીજેના નાદ સાથે જલારામ ભક્તિમય બનીને ઝૂમી ઉઠ્યા હતા. વાજતે ગાજતે અને અવનવા ફટાકડા ફોડીને શોભાયાત્રા આગળ વધી હતી. જલારામ બાપાના મંદિરે ભવ્ય આરતી આરાધના કરવામાં આવી હતી અને ભાવિકોએ બાપાની પ્રસાદી ગ્રહણ કરી હતી અને જલારામ બાપાની જય જયકાર સાથે જલારામ જયંતીની ઉજવણી કરી હતી. પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ દિવસે આખા માંગરોળ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરે છે. લોહાણા સમાજ, રઘુવંશી સમાજ આ ભાગે બધાએ ભાગ લીધો છે. તે જલારામ બાપાની કૃપા હતી. આખા શહેરમાં ભવ્યથી ભવ્ય વૈભવ નીકળ્યો હતો, બહુ આનંદ કર્યો. હું જલારામ બાપાની જયંતિ બહુ ધામધૂમથી ઉજવી. જલારામ બાપાની કૃપા. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. નહેરુની 129મી જન્મ જયંતિ નિમિત્તે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરૂરનું પુસ્તક નહેરુ ધ ઇન્વેન્શન ઓફ ઇન્ડિયાનો સોનિયા ગાંધીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે થરૂરે કહ્યું કે સરકાર મંગલયાનની વાત કરે છે, પરંતુ તેમણે પૂછવું જોઈએ કે ઇસરોની સ્થાપના કોણે કરી. તો સોનિયાએ કહ્યું કે જે લોકો સત્તામાં છે તેઓ રોજ નહેરુની વિરાસતનું અપમાન કરી રહ્યા છે. એવું કરવું દેશનું અપમાન કરવા સમાન છે. તો નરેન્દ્ર મોદીએ નહેરુને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી હતી. પુસ્તક લોન્ચના પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓની સ્થાપના ધર્મનિરપેક્ષતા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને કોઈ વિશેષ પક્ષને મહત્વ ન આપવાની વિદેશ નીતિ અમારી ખાસિયત રહી છે. આપણા આ મૂલ્યો પર આજે સંકટ જોવા મળી રહ્યું છે. સોનિયાએ કહ્યું કે નહેરુએ દેશનું નિર્માણ કર્યું અને સરકારમાં બેઠેલા લોકો આ વાતને બદલવા માંગે છે. નહેરુના સન્માન માટે જરૂરી છે કે આપણે લોકશાહી બચાવવા માટે એકજૂથ થઈને વિરોધી તાકાત સામે લડીએ. સોનિયાના જણાવ્યા મુજબ નહેરુએ જ દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા કાયમ કરી. નહેરુ સંસદીય વ્યવસ્થા અને ન્યાયપાલિકાની આઝાદીનું સન્માન કરતા હતા. સ્વતંત્ર ચૂંટણીઓ પ્રતિ વચનબદ્ધતા, સ્વતંત્ર પ્રેસમાં આસ્થા તેમની બહુમૂલ્ય વિરાસત છે. તેઓ ધર્મનિરપેક્ષતા અને પ્રતિબદ્ધ હતા અને ભાગલા ઇચ્છતા ન હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે નહેરુનું સમગ્ર જીવન આ વાતનો પ્રયાસ કરતા રહ્યા કે બહુસંખ્યક લોકોના અધિકારની રક્ષા થાય અને અલ્પસંખ્યકોને પ્રોત્સાહન મળે. તેઓ યોજનાઓને અંગત રૂપથી, ધર્મ, જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને લોકો માટે કામ કરતા હતા. તો થરૂરે એક ચર્ચાનો ઉલ્લેખ કર્યો. નહેરુથી એક અમેરિકી એડિટરે પૂછ્યું હતું કે તેઓ પોતાની વિરાસત શું ઈચ્છે છે. આ અંગે તેઓએ કહ્યું કે દેશના 33 કરોડ લોકો પોતાનું શાસન ચલાવવામાં સક્ષમ છે. થરૂરના જણાવ્યા મુજબ અનેક ઉપનિવેશોમાં ત્યાંના હીર વિપરીત દિશામાં ચાલ્યા ગયા. તેઓએ લોકશાહી રીતે એક નાયક તરીકે શરૂઆત કરી અને સત્તાવાદી દિશામાં નેતૃત્વ કર્યું, પરંતુ નહેરુજી ક્યારે તે ઝાડમાં ફસાયા ન હતા. થરૂરે કહ્યું કે જો આજે એક ચાવાળો વડાપ્રધાન બન્યો છે તો તે પણ નહેરુજીના કારણે. તેઓએ રાજનૈતિક સંસ્થાઓને એવી રીતે બનાવી કે કોઈ પણ ભારતીય દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી શકે છે. પૂર્વ મંત્રીના જણાવ્યા મુજબ હવે ઇન્ટરનેટ પર નહેરુ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો સરકાર મંગલયાનની વાત કરે છે તો તેમણે પૂછવું જોઈએ કે ઇસરોની સ્થાપના કોણે કરી. આ નિર્ણય કોણે કર્યો કે એક ગરીબ ભારતીયને પણ આકાશ જેટલી ઊંચાઈ સુધી પહોંચવાનો હક છે? કોણે બનાવી, કોણે અનેક યુવાનોને તૈયાર કરીને સિલિકોન વેલી મોકલ્યા, જ્યાં 40% સ્ટાર્ટઅપ ભારતીયોના જ છે?
બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. मैं जिग्नेश आर मौर्य ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ. इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ. महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे. ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं. और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ.
હું જલપિન ભીમાણી એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા જગવિખ્યાત માધવરાય મંદિરના મહંત ઋષિગીરી બાપુ આખરે સૂત્રાપાડા પોલીસ સમક્ષ હાજર થયા. ઋષિગીરી બાપુ સામે 28 જૂન 2018 ના રોજ પ્રાચીની એક મહિલાએ બળાત્કાર ગુજારાની સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી મહંત ફરાર હતા, પરંતુ આજે 4 માસ બાદ મહંત સૂત્રાપાડા પોલીસમાં હાજર થયા. ઋષિગીરી બાપુએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તે પહેલા તેણે મીડિયાને સમક્ષ નિવેદન આપતા પોતાના બચાવમાં કહ્યું હતું કે પીડિત મહિલાએ કોઈના દબાવમાં આવીને મારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવી. મેં પીડિત મહિલાના પૂર્વ પતિને નોટબંધી સમયે 5 લાખ રૂપિયાની નવી નોટો માટે આપ્યા હતા અને તેણે મને 2.5 લાખ રૂપિયા પરત કર્યા હતા, જ્યારે બાકીના 2.5 લાખ માટે મેં દબાણ કર્યું જેથી પણ મારા પર પૈસા ન આપવાને લઈને મારા પર ફરિયાદ થઈ હોવાનું મને લાગી રહ્યું છે. હાલ તાલાડા સીપીઆઈએ મહંત ઋષિગીરીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હવે તપાસ પૂર્ણ થયા બાદ સત્ય બહાર આવશે કે શું તે જોવાનું રહ્યું. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની 219મી જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરતમાં 18 સંસ્થાઓ એકઠી થઈ જલારામ જયંતિની ઉજવણી કરી હતી. સુરતના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ. આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 219મી જન્મ જયંતિ છે ત્યારે આજે સુરતમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં આજે લોહાણા સમાજના અલગ અલગ 18 સંસ્થાઓ એકઠી થઈ જલારામ જયંતિની ઉજવણી કરી હતી. સુરતના લાભેશ્વર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં લાખોની સંખ્યામાં જલા ભક્તો જોડાયા હતા. ઉપરાંત બપોરના સમયે 8 જણ સ્થિત બાપાના મંદિરે ભવ્ય મહાઆરતી થશે અને ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે સમગ્ર સુરતની જનતા માટે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ સુરતના જલારામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી સુરતના મંદિરો જય જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો જલારામ બાપાના દર્શન અર્થે આવી રહ્યા છે. આજે જલારામ બાપાની 219મી જલારામ જયંતિ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. સમગ્ર સુરત બધા તમામ સંસ્થાઓ એકઠી થઈને ઉજવી રહી છે અને રાતના સાંજના લોક ડાયરાનું અને જાહેર ભંડારાનું આયોજન કરેલ છે. જોગાડી પાર્ટી પર 8 જણ. જય જલારામ. બ્રજેશ ઉમેરગઢ ગોગારી લોહાણા મહાજનના પ્રમુખ છું. આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતિ 219મી જન્મજયંતિ છે. આજે સર્વ રઘુવંશી લોહાણા સમાજ જે અમારા 18 સંસ્થાઓ ભેગી મળીને આજે જલારામ બાપાની ભવ્ય જન્મજયંતિની ઉજવણી કરવા જઈ રહી છે. પહેલાં લોહાણા સમાજ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ એની ઉજવણી કરતો હતો. હવે કચ્છી લોહાણા, મારવાડી લોહાણા, સુરતી લોહાણા, ઘોઘારી લોહાણા, હલાઈ લોહાણા એવા 6 ફિરકા ભેગા થઈ ગયા અને આજે સામાજિક એકતાનો પરિચય, આજે જલારામ જયંતિની સાથે સાથે લોહાણા સમાજની એકતાનો પણ દર્શન આપને જોવા મળશે. આજે જલારામ બાપા એક મંત્ર આપ્યો છે કે દેને તો ટુકડા ભલા ઓર લેને તો હરી નામ, એટલે કે આપણે કોઈ દાન કરવું હોય તો માત્ર ભૂખ્યાને ભોજન આપવું, એ મંત્રને ચરિતાર્થ કરીને આજે લોહાણા સમાજમાં, લોહાણા સમાજનું જ્યાં પણ ઘર હશે, ગામડું હશે કે કોઈ શહેર હશે, ત્યાં ઠેર ઠેર બાપાના નામથી અન્નક્ષેત્ર ચાલુ હશે. અને આજે લાભેશ્વર ચોક વરાચાદી સવારે 9 વાગ્યે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું આગમન જોગાણીનગર ખાતે SMC પાર્ટી બ્લોક જે અડાજણ ખાતે ત્યાં આ શોભાયાત્રા જશે. ત્યારબાદ બપોરે 12 વાગે ત્યાં જોગાણીનગર પાર્ટી બ્લોક અજાવન ખાતે
પૂજ્ય બાપાની મહા આરતી થશે 12:30 વાગે, ત્યાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે ત્યાં સંધ્યા આરતી થશે, 7 વાગે ત્યાં ભોજન પદ્ધતિ. આખી સુરતની જનતાને જાહેર ભંડારે ના તમામ સુરતની જલારામ બાપા ના જે જે જલા ભક્તો છે તેઓને સૌને આ સમિતિ વતી રઘુવંશી લોહાણા સમાજ વતી સૌને આમંત્રણ પાઠવું છું કે આવો અને ત્યાં બાપાના દર્શન અંકુટના દર્શન અને ભોજન પ્રસાદનો આપ આનંદ લ્યો. ત્યારબાદ 8:30 થી 12:30 વાગ્યા સુધી જલારામ બાપાના ભજન સંત વાણી અને ડાયરાનું પણ આયોજન કરેલું છે. એ ડાયરામાં પણ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો એવી આપ સૌને વિનંતી કરું છું. છેલ્લે આપ સૌને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.